મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પરંતુ વાઇસ ચેરમેન પદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ યોગેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, પરંતુ અશોક ચૌધરી જૂથ દ્વારા રમીલાબેન ઠાકોર પાસે ઉમેદવારી કરાવતા મામલો ગૂંચવાયો હતો. વાઇસ ચેરમેન પદની વરણીમાં કોકડું ગૂંચવાયું હતું અને આખરે મેન્ડેટ વિરુદ્ધમાં સમજૂતીથી પ્રથમ 6 માસ માટે યોગેશ પટેલને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા અને બાકીના સમય માટે રમીલાબેન ઠાકોરને જાહેર કરાયા હતા. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ વાઇસ ચેરમેન વરણીનો મામલો ગરમાયો છે. યોગેશ પટેલે ભાજપના મેન્ડેટ ઉપર વરણી આપી હોવાથી યોગેશ પટેલ પાર્ટીના મેન્ડેટને જ માન્ય ગણ્યો અને પૂરા સમય માટે હું વાઇસ ચેરમેન પદ ઉપર રહીશ હોવાની સ્પષ્ટતા કરી હતી. તો બીજી તરફ કનુભાઈ ચૌધરીએ જૂથે પણ ચૂંટણી બાદ ડેરી કેમ્પસમાં જ કનુભાઈ ચૌધરીને હિંચકીને શક્તિ પ્રદર્શન કરવાની સાથે બંને જૂથના જમવાના રસોડા અલગ અલગ કરાતા જૂથ બંદી ખુલ્લેઆમ દેખાઈ આવી હતી. તો બીજી બાજુ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વાઇસ ચેરમેન પદના ભાજપના મેન્ડેટ ઉપર સવાલો ઉભા થયા છે અને મેન્ડેટ વિરુદ્ધ વાઇસ ચેરમેન પદની વરણીથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સર, આજે સરસ મજાનો ખુશીનો દિવસ છે, શું કહેશો? આજે આજે અમારી ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકીને ફરીથી મને દૂધસાગર ડેરીનું સુકાન સોંપ્યું છે ત્યારે ખૂબ આનંદની વાત છે અને હું બધા જ પાર્ટીના અમારા આગેવાનો ખૂબ આભાર માનું છું. દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ, ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, અમારા જિલ્લાના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ અને પાર્ટીના બધા જ વડીલોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કેવી નહીં એની ખાતરી આપું છું. અને છેલ્લા 3 વર્ષની અંદર જે કામો થયા છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને એમને સારા દૂધના ભાવ મળતા થયા છે. આ યાત્રા અવિરત ચાલુ રહે અને ગામડું સમૃદ્ધ થાય એ માટેના મોદી સાહેબના વિઝનને અમે આગળ લઈને ચાલીશું અને દૂધસાગર ડેરીને વધુ ઊંચાઈ લઈ જવાનો પ્રયત્ન કરીશું. સર, હમણાં કરંટમાં નેશનલ કક્ષા એવોર્ડ મળ્યો છે, શું કહેશો તેના વિશે? અમેરિકાની સંસ્થાએ અમને એવોર્ડ આપ્યો છે. છેલ્લા 3 વર્ષની કામગીરી જે પ્રમાણે થઈ એના કારણે જે અમેરિકાની સંસ્થા છે એને યર ઓફ ધ ચેમ્પિયન એવોર્ડ આપ્યો છે, કોઓપરેટિવ ચેમ્પિયનનો. એ દુનિયાની અંદર એક જ એવોર્ડ દર વર્ષે મળતો હોય છે. એ 100 જેટલા નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા, એમાંથી બધા જ પેરામીટર જોયા પછી મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ મારું સન્માન નથી પણ મારા 5 લાખ પશુપાલકોનું સન્માન છે, મારી દૂધસાગર ટીમનું સન્માન છે. એટલા જ માટે સવારે 4 વાગે ઉઠીને જે મારી બહેનો મહેનત કરે છે આ એવોર્ડ મેં એમને અર્પણ કર્યો છે. એટલા માટે કે એમની કામ કરવાની શક્તિ વધે અને પશુપાલનનો ધંધો વધુ મજબૂત થાય અને મારી બહેનોને એમ લાગે કે મારી ચિંતા કરવાવાળો કોઈ મહેસાણા બેઠો છે. એટલા માટે આ દૂધ ઉત્પાદકોનું એવોર્ડ અર્પણ કરું છું. હજુ પણ વધુ આવા એવોર્ડ મળવાથી કામ કરવાની શક્તિ વધતી હોય છે. અમે પણ બધા ભેગા મળી અને ડેરી માટે સારું કામ કરવાનો પ્રયત્ન કરીશું. સૌનો આભાર. ચેરમેન, મને આજ આનંદનો લાગણી પણ છે અને પ્રદેશ અને કેન્દ્રનું પ્રતિનિધિત્વ તારા સંગઠનનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને હું પણ પાર્ટીને એવો પ્રોમિસ પણ આપવા માંગુ છું કે પાર્ટી નીચું ના ગાલવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે. મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં અમે ઉમેદવારી થતી હતી એટલે મારા થોડુંક પાર્ટીને મહત્વ રાખીને અમે થોડીક સમજૂતી પણ કરી છે. થેન્ક યુ. એ અશોકભાઈએ એડવાન્સ કહી દીધું છે, મેન્ડેટ મારો હતો પણ સામે ઉમેદવારી થતી હતી એટલે પાર્ટી એ મહાન છે અને પાર્ટી માટે હું હંમેશા અગ્રેસર રહીને પાર્ટી જે કહે એ પ્રમાણે મારે ચાલવાનું છે.